માગરોલના એસટી સ્ટેન્ડમાં પંખા બંધ, અમુક સીસીટીવી કેમેરા બંધ, સુવિધાઓના અભાવના કારણે પેસેન્જરો પરેશાન. માંગરોળ એસટી ડેપોમાં છેલ્લા ઘણા સમયથી સુવિધાઓના નામે મીંડું જોવા મળી રહે છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પેસેન્જરો પંખાની સુવિધા ના મળતા પેસેન્જરો ગરમીમાં શેકાઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ હવામાન વિભાગની હેઠળની આગાહી આપવામાં આવી છે તો મુસાફરોને સારી સુવિધાઓ મળે તે માટે એસટી ડેપોમાં સહારો લેશે. પણ છેલ્લા ઘણા સમયથી માંગરોળ એસટી ડેપોમાં સીસીટીવી કેમેરા બંધ હાલતોમાં હોવાનું લોકો જણાવી રહ્યા છે. ડેપોમાં કોઈ અઘટિત ઘટના સીસીટીવીમાં કેમેરામાં ન કારણે ઓછી બને, જેના કારણે સરકારે દરેક ડેપોમાં કેમેરાની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. પણ અહીંથી તસ્કરોને મોકળું મેદાન મળી રહેશે, જેના કારણે અવારા તત્વોએ રાત્રિના સમયે બેફાન નશાન કરી ફરતા જોવા મળે છે. અહીં અનેક વખતે પેસેન્જરોના પાકીટો અને મોબાઈલો પણ ખોવાઈ ગયા હોવાની ચર્ચા સંભળાઈ રહી છે. પરંતુ ડેપોમાં અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી. માંગરોળ ડેપોની હાલત જુઓ તો ચારે બાજુ પંખાઓ બંધ હાલતમાં જોવા મળે છે. ત્યારે આપણા અપડાઉન કરતા પેસેન્જરો દ્વારા જાણવા મળતા સાબિતી છેલ્લા ઘણા સમયથી પંખાઓ બંધ છે, ત્યારે આ બાબતે પેસેન્જરોને ક્યારે સુવિધાઓ મળશે તે તો જોવાનું રહ્યું. જીતુ પરમાર, ZSTV, માંગરોળ. માંગરોળનું જે બસ સ્ટેન્ડ છે એ નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે, પરંતુ આપણે પંખાની આદત જોઈએ, બહુ બપોરી સ્થિતિમાં પંખાઓ છે. અહીંયા રોજના હજારો પેસેન્જરો જે છે અહીંયા મુસાફરી કરે છે. માંગરોળના ઘણા બધી ગામડાઓ છે એના વિદ્યાર્થીઓ અપ ડાઉન કરે છે, પણ આ ગરમીની સિઝન છે, લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આપણે તડકાની અંદર લોકો અહીંયા બસ સ્ટેન્ડમાં જ્યારે આવે તો પંખાઓ બંધ હાલતમાં છે, પંખાના જે પાખિયાઓ છે એ વાંકા વળી ગયા છે. અને રજૂઆત કરવા માટે ત્યાં આપણે જઈએ તો એવું કે છે, કબૂતરોના કારણે જે પંખાઓના પાખિયાઓની હાલત થઈ છે, પણ ગુજરાતમાં ઘણા બધા બસ સ્ટેન્ડો છે, ઘણા બધા કબૂતરો છે, પક્ષીઓ આટા મારે, પંખાઓની જે હાલત છે એ સુધરે એવી અમારી માગણી છે. અને બીજું જે અહીંયા સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં છે, તો અહીંયા બસ સ્ટેન્ડની અંદર ઘણી બધી એવી ઘટનાઓ બને છે જેને લઈ લોકોને મુશ્કેલીઓ થાય છે. અહીંયા ખિસ્સા કાતરુઓ પણ સક્રિય છે અને આવારા તત્વો અહીંયા કોલેજો ઘણી બધી છે, વિદ્યાર્થીઓ ગામડામાંથી છોકરીઓ ખાસ કરીને અપડાઉન કરે છે, એટલે જો કેમેરા હોય તો આવા આવારા તત્વો પણ જે છે એને પકડી શકાય, એટલે અહીંયા કેમેરા બંધ છે આ પણ ચાલુ કરવામાં આવે.